આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા ને કોંગ્રેસ સત્ય અને અહિંસાના વિચારો સાથે દેશભરમાં વર્ષોથી લડતી આવી છે ને આજે એ જ કોંગ્રેસે એક યાત્રાની શરૂઆત કરી છે। ગુજરાત દિલ્હી ગુજરાત રાજસ્થાન હરિયાણા ક્રોસ કરીને 1100 કિલોમીટરનો અંતર કાપી રાજઘાટની સમાધિ યાત્રા પહોંચશે। ધારાસભ્ય પ્રતાપ દુધાત છે, તેમનો પરિચય આપવાની જરૂર નથી, એક યુવા લડાયક નેતા છે, તેમની સાથે વાત કરીશું। પ્રતાપભાઈ, કેમ યાત્રાની જરૂર પડી? લાગે છે કે સત્ય અહિંસાના વિચારો દૂર થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે, લાગી રહ્યું છે કે દેશ ફરી એકવાર ગુલામીની જંજીરોમાં જઈ રહ્યો છે। ગાંધીજી એક વિચાર મૂકીને ગયા છે દેશની અંદર, આ દેશની અંદર 200 વર્ષની આઝાદી, ગુલામીમાંથી આઝાદી અપાવનાર ગાંધીજી આજે 75મો વર્ષ અમૃત મહોત્સવ મનાવતા હોય, આ ગાંધીજી એ સમયની અંદર એવડા મોટા વકીલ હતા, એવડો મોટો એનો પગાર હતો, દેશ ગુલામીમાં હતો, માટે એ સત્યને અહિંસાની લડાઈ લડાને સત્યના પૂજારી ગાંધી બાપુ, ગાંધી આશ્રમ સાબરમતીથી આ યાત્રા શરૂ દિલ્હી સુધીની થઈ છે। એટલા માટે થઈશ કે ગાંધી વિચારને ખતમ કરવા માટે એક રાષ્ટ્રીય પાર્ટી, રાષ્ટ્રીય લોકો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે સત્યના પૂજારી ગાંધી બાપુના વિચારોને જીવંત રાખવો એ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી ફરજ છે। અને અહીંયાથી દિલ્હી સુધીની યાત્રા એટલા માટે કે સત્ય અને અસત્યની લડાઈની અંદર ગાંધીજીના વિચારો ઉપર કોંગ્રેસે આજે પણ મૂળિયા એના એટલા ઊંડા છે કે આવડી મોટી યાત્રા એ બતાવી રહ્યું છે, એ સંદેહ બતાવી રહ્યું છે કે એક વિચાર ખતમ કરવાવાળા લોકો ખતમ થઈ જશે, પણ ગાંધી વિચાર ક્યારેય ખતમ નથી થવાનો, એનું ઉજાગર કરવા માટેની યાત્રા છે। અને ચૂંટણી આવે તો કોંગ્રેસ તૈયાર છે આપની જેમ, દરેક લોકો પાર્ટી સજ્જ છે? હર હંમેશ જ્યારે ઇલેક્શન આવે, વહેલું ઇલેક્શન આવે, મોડું ઇલેક્શન આવે, ક્યારેય કોઈ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ બિનહરીફ થયો ખરો નથી થયો। કોંગ્રેસ પાર્ટી હર હંમેશ તૈયાર જ હોય, કોંગ્રેસ પાર્ટીની આઈડિયોલોજીથી જોડાયેલા લોકો છે, કોંગ્રેસ પાર્ટીની હાર જીતના 3-4% માર્જિન રહેતું હોય, કરોડો રૂપિયાનો ધુમાડો કરનારા ભારતીય જનતા પાર્ટી અબજો રૂપિયાનો ધુમાડો કરી અને આ દેશને ગુજરાતને બરબાદ કરવાનું કામ કર્યું, અધિકારી શાસન ઠોકી બેસાડવાનું કામ કર્યું, પણ આજે પણ જ્યારે પણ એને ઇલેક્શન ડિક્લેર કરવું અમે લડવા માટે તૈયાર છે। છેલ્લો સવાલ આપ જવાબ આપી શકો તો, નરેશ પટેલને લઈને ચર્ચાઓ છે, સારા વ્યક્તિઓ પાર્ટીમાં આવે તો કોંગ્રેસ આવકારવા તૈયાર છે પ્રતાપભાઈ? કોંગ્રેસ સારા વ્યક્તિઓ માટે હર હંમેશ તૈયાર છે, કોંગ્રેસ સારા વ્યક્તિઓથી બનેલી આ પાર્ટી છે, સારા વ્યક્તિની ઉદાહરણ રૂપે ગાંધીજી હોય, સરદાર સાહેબ હોય, જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય, કે સોનિયા ગાંધી હોય, કે મનમોહન સિંહ હોય, આ અમારી ધરોહર છે, આ ધરોહરના વિચારોને આગળ વધારવા માટે નરેશભાઈ જેવા લોકો જો કોંગ્રેસમાં આવવાનું વિચારતા હોય તો એ કોઈ નાની સૂની વાત નથી। ભારતીય જનતા પાર્ટીને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે કે નરેશભાઈ રાજકારણમાં આવે શા માટે, રાજકારણમાં એટલા માટે આવી રહ્યા છે કે આ ખદબદતું ગુજરાત, ગુલામીનું ગુજરાત, સમસ્યાનું ગુજરાત, આ બધી સમાધાનની કોઈ જડ હોય તો નરેશ પટેલ છે, નરેશ પટેલ 100% કોંગ્રેસમાં આવશે। તો આ હતા ધારાસભ્ય પ્રતાપ દુધાત, તેમનું કહેવું છે કે કોંગ્રેસ ગુલામીમાંથી લોકોને છોડવા માટે યાત્રા કરી રહી છે, અને નરેશ પટેલ વિશે પણ તેમનું કહેવું છે કે નરેશ પટેલ જેવા વ્યક્તિ જો કોંગ્રેસમાં જોડાતા હોય તો તેના માટેના દરવાજા હંમેશા ખુલ્લા છે। કેમેરામેન મેહુલની સાથે ભૌમિક વ્યાસ, કનેક્ટ ગુજરાત, અમદાવાદ। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।